તમે ક્યારે સ્ટોક માર્કેટમાં આ પેટર્ન ઓબ્ઝર્વ કરી કે ઘણા બધા નવા ટ્રેડર્સ આવશે શેર બજારમાં મોટા સપનાઓ લઈને અને ત્રણ છ મહિનામાં બાર મહિનામાં કેપિટલ ટોટલ ઝીરો થઈ જશે અથવા તો ઘણી બધી વખત એક વખત કેપિટલ નાખી મહિનામાં બીજી વખત કેપિટલ નાખી ત્રણ મહિનામાં બીજી વખત કેપિટલ નાખી બધી કેપિટલ સફાચટ થઈ જશે અને એ લોકો માર્કેટમાંથી નીકળી જશે તો આવું શું કરવા થાય છે એની પાછળ ત્રણ કે ચાર એક મૂળભૂત કારણો છે કે જે બહુ સિમ્પલ છે પણ આમ છતાંય આ બધી ભૂલો બહુ થાય છે અને હું ચાહું છું કે જેટલા પણ લોકો સ્ટોક માર્કેટમાં આવે છે ખાસ કરીને નવા ટ્રેડર્સ એ લોકોની મૂડી ધોવાઈ ન જાય એ લોકો દર ત્રણ છ મહિને પોતાના જ ઘરમાંથી નવી મૂડી નાખ નાખ ન કરે સર્વાઈવ કરે સ્ટોક માર્કેટમાંથી અને કાંઈક પોતાના કિસ્સામાં પોતાના ઘરમાં લઈને જાય એ મારો ઉદ્દેશ્ય છે કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે કોઈ ચેલેન્જ ફેસ કરતા હોય તો એ ચેલેન્જ પાછળના રીઝનો આપણે જાણવા પડે મેં મારા લેપટોપમાં નોટપેડમાં ત્રણ કે ચાર એવા મેજર કારણો લખી લીધા છે કે જેના લીધે જે લોકો નવા આવે છે શેર બજારમાં એ કેમ એ લોકોની મૂડી તરત જ ધોવાઈને એ લોકો પાછા ધકેલાઈ જાય છે તો આપણે શરૂઆત કરીએ આ વિડીયોને અને બહુ સરસ રીતે સમજીએ પોઈન્ટ નંબર વન લેક ઓફ બેઝિક નોલેજ આ તમને સાંભળવામાં છે ને આ વસ્તુ બહુ સિમ્પલ લાગશે કે સર શું વાત કરો છો બેઝિક નોલેજ પણ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું ઘણી વખત જ્યારે મને વોટ્સઅપ મેસેજિસ આવે ઈમેલ આવે કે અથવા તો ઘણા ટ્રેડરને હું ફેસ ટુ ફેસ મળતો હોય પણ એક ડેન્જરસ રીઝન હંમેશા મેં એ જોયું છે કે લો લે કોઈ ઓપ્શન બાયિંગ કરતું હોય કોઈ ઓપ્શન હેજિંગ કરતું હોય કોઈ સ્વિંગ ટ્રેડિંગ કરતું હોય કોઈ સ્ટોકમાં ઇન્ટ્રાડે કરતું હોય ઘણા બધા ટ્રેડર્સને ભલે ને એને બે ત્રણ છ મહિનાથી ટ્રેડ કરતો ઘણા બધા લોકોને ઘણું બધું બેઝિક નોલેજ જ નથી ખબર ઘણા બધા જે લોકો ઇન્ટ્રાડેમાં કામ કરે છે એને ઘણી બધી પેટર્ન્સ અથવા તો રિસ્ક મેનેજમેન્ટની ખબર નથી પડતી ઘણી બધી વખત ઓપ્શન બાઇંગમાં જે લોકો ટ્રેડ કરે છે એને ઓપ્શન ગ્રીક્સનું કાંઈ નોલેજ નથી જે લોકો અમુક હેજિંગની સ્ટ્રેટેજી ફોલો કરે છે એને પ્રોપર મેનેજમેન્ટ નથી આવડતું એડજસ્ટમેન્ટ નથી આવડતું બરાબર છે સ્વિંગ ટ્રેડિંગ કરે છે એ લોકોને મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરતા નથી આવડતું એટલે આપણો બધાનું કેવું છે ખબર છે એઝ અ હ્યુમન નેચર આપણને કો કેવું કહે ને કે ના પહેલાં તમે બેઝિક ક્લિયર કરો તો આપણને ન ગમે આપણો ઈગો હર્ટ થઈ જાય કે યાર આપણે તો યાર થોડાક સ્માર્ટ માણસો છીએ આપણે થોડા સ્ટુપિડ માણસો છીએ શેરબજારનું બેઝિક તો આપણને આવડે છે એમ એટલે એ કોન્ફિડન્સ લઈને ચાલતો હોય એમાં શું થાય કે ઘણી બધી વસ્તુઓ મિસ કરીએ અને પછી આપણે એડવાન્સ બધું શીખવા માંડીએ અને એટલે જ મૂડી ધોવાઈ જાય કેમ કારણ કે માની લો કે હું સ્ટોકમાં ઇન્ટ્રાડે કરું છું માની લો કે હું ઓપ્શન બાઇંગમાં ઇન્ટ્રાડે કરું છું માન લો કે હું હેજિંગ કરું છું કે સ્વિંગ ટ્રેડિંગ કરું છું કે ઇવન કોમોડિટી ટ્રેડિંગ કરું છું મને જે ઘણું બધું બેઝિક છે એ જ નથી હજી ખબર ઘણા બધા કન્સેપ્ટ જ નથી ખબર મારા મગજમાં તો હું કઈ રીતે આ ગેમમાં સર્વાઈવ કરીને જીતવાનો છું આ નંબર વન રીઝન છે તમને જેટલું લાગતું હોય ને કે સર આ તો બહુ સિમ્પલ વાત છે હું તમને ચેલેન્જ આપું છું કે તમારી આજુબાજુના કોઈપણ દસ પંદર ટ્રેડરને પકડો અને એનું ખાલી બેઝિક નોલેજ ચકાસો ત્યાં જ તમને ખબર પડી જશે કે હું તમને શું કહેવા માગું છું પોઈન્ટ નંબર બે અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ કેટલા ટ્રેડર્સ છે કે જે લોકોને મહિને વીસ ટકા કમાવો હોય છે મહિને પચાસ ટકા કમાવો હોય છે એમ થાય કે પચાસ હજારના પાંચ લાખ કેમ થાય દસ લાખના પાંચ કરોડ કેમ થઈ જાય જો આનાથી કંઈક નાની વાત કરી તો કે હા હું કંઈ થોડો હવે આના માટે શેરબજારમાં શેરબજાર એટલે તો ભાઈ કાલે પ્રોપર્ટી ઊભી કાલે બીજી બે એસયુવી ગાડી ઊભી આપણે તો બરાબર એટલે એટલી બધી અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન હોય છે કે શેર બજારને એક સાચો ધંધો ગણવાની બદલે એમાં ડિસિપ્લિન રાખવાની બદલે રેન્ડમ અનરિયાલિસ્ટિક ટ્રેડ્સ કરવા માંડે છે એને એમ થાય હું આજે પૈસા નાખું ને કાલે તો પૂરું કરી નાખું એમ એટલે આ અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન માણસોને ઉપરથી નીચે પછાડે છે પોઈન્ટ નંબર ત્રણ નો મની મેનેજમેન્ટ મારી પાસે પચાસ હજારની મૂડી છે મારે આ મૂડીને કઈ રીતે ટ્રેડિંગમાં યુઝ કરવી જોઈએ આ ક્વેશ્ચનને કહેવાય મની મેનેજમેન્ટ અને આ ઘણા બધા લોકો પૂછતા જ નથી ઘણા બધા ટ્રેડરનું મળું ને છ આઠ મહિના વર્ષથી ટ્રેડ કરતા ને એને કહો કે મની મેનેજમેન્ટ મની મેનેજમેન્ટ તો સર તમે તો આ ચાઇનીઝ લેંગ્વેજ બોલો છો મની મેનેજમેન્ટ એવું કંઈ હોય નહીં આપણને મન થયું તો આપણે ટ્રેડ લઈ લીધો કોઈક દિવસ ચાર ટ્રેડ લીધા કોઈક દિવસ દસ ટ્રેડ લઈ લીધા કોઈક દિવસ બે ટ્રેડ લીધા કોઈક દિવસ એક ટ્રેડમાં દસ હજાર નાખા કોઈક દિવસ એક ટ્રેડમાં પચાસ હજાર નાખી દીધા બરાબર એટલે આ ટોટલ મની મેનેજમેન્ટની ડેફિનેશનમાં ક્યાંય આવે નહીં મારી પાસે એક લાખ રૂપિયા છે એક લાખમાં હું કયું ટ્રેડિંગ કરું છું રોજના હું કેટલા ટ્રેડ લઉં છું પર ટ્રેડમાં કેટલું માર્જિન યુઝ કરું છું કેટલું હું રિસ્ક ખમી શકું છું પર ટ્રેડમાં હું કેટલું લોસ એક્સેપ્ટ કરીશ ટેબલ ઉપર આ બધી વસ્તુની કહેવાય મની મેનેજમેન્ટ તો તમારી મૂડી હાથમાંથી ધોવાય નહીં તો તમે સર્વાઈવ કરો મની મેનેજમેન્ટ એ મેજર પોર્શન છે કે કોઈ ટ્રેડર ત્રણ મહિના છ મહિના વર્ષ મહિની મૂડી ઝીરો થઈ જતી હોય ને તમે એના ટ્રેડ ડાઉનલોડ કરીને જોઈ લેજો ક્યાંય કોઈ સિસ્ટમ પેટર્ન ડિસિપ્લિન કાંઈ દેખાશે જ નહીં અને લાસ્ટ પોઈન્ટ ફોલોઈંગ રોંગ પીપલ આજનો અનફોર્ચ્યુનેટલી ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો કોની પાસે ગાડીઓ છે મોટા મોટા બંગલા છે ફોરેનની ટ્રીપ્સ બતાવે છે મોબાઈલમાં બતાડશે રોજનો બે લાખનો પાંચ લાખનો બાર લાખનો પ્રોફિટ બસ એને ફોલો કરવા માંડો આજની જનરેશન જ્યારે સ્ટોક માર્કેટમાં આવે છે તો મારે શીખવું છે હું સમય આપીશ મારામાં ધીરજ રાખીશ મારે મારી જાતને ચકાસવી છે બોલો કયા ચાર્ટ શીખવાના છે બોલો જ સેના ઉપર ફોકસ કરવું પડે આ બધા ક્વેશ્ચન્સ બહુ ઓછા આવું છે આજની જનરેશનનું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે અમુક યુટ્યુબર્સને ફોલો કરી લેવાના અમુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવાનું અમુક ટેલિગ્રામવાળાને ફોલો કરી લેવાના અમુકને ભગવાનની જેમ પૂજવા માંડવાના અને એને એમ થશે કે આ માણસ આટલા લાખો કમાય છે અને ફોરેન ટ્રીપમાં જાય છે મોટી મોટી ગાડીઓ લે તો બસ આપણે એ જ કરવાનું છે મહેનત તો કરાય જ નહીં પણ એને રિયાલિટીની ખબર નથી હોતી કે આમાંથી પંચાવન ટકા લોકો સાચા છે જ નહીં એટલે લાઈફમાં તમારે જ્યારે આગળ વધવું હોય કોઈ પણ ફિલ્ડમાં મતલબ કે તમારે ક્રિકેટમાં આગળ વધવું છે ટેનિસમાં આગળ વધવું છે ફૂટબોલમાં આગળ વધવું છે મેથેમેટિક્સમાં આગળ વધવું છે સાયન્સમાં આગળ વધવું છે તો તમારું રોલ મોડલ કોણ છે જેવા રોલ મોડલ એવું તમારું રિઝલ્ટ આવશે બરાબર છે ને એટલે ચાર વસ્તુ જો તમે આ છે ને તમને એવું લાગશે કે યાર બહુ આ સિમ્પલ વસ્તુ છે લોકો કેમ પૈસા હારે છે ફટાફટ કેમ નીકળી જાય છે સ્ટોક માર્કેટમાંથી પણ આ ચાર વસ્તુ સિમ્પલ જેટલી સરળ છે ને એટલી ડેન્જરસ છે અને ખાસ હું તમને એક ચેલેન્જ આપું કે તમે ટ્રેડરના ગ્રુપમાં બેસો અથવા તો જે લોકો ટ્રેડ કરતા હોય છે ને એને મળો આઠ દસ જણાને તમને એમ થાય કે આટલું ડેન્જરસ થિંકિંગ એમ હું ચારે ચાર પોઈન્ટ રિપીટ કરું છું તમે ટેસ્ટ કરી લેજો આ વસ્તુ પોઈન્ટ નંબર વન લેક ઓફ બેઝિક નોલેજ પોઈન્ટ નંબર ટુ અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ પોઈન્ટ નંબર થ્રી નો મની મેનેજમેન્ટ પોઈન્ટ નંબર ફોર ફોલોઇંગ રોંગ પીપલ એટલે ઘણી બધી વખત તમારા સગાવાળા તમારા ફ્રેન્ડ્સમાં તમને એવા કોઈ લોકો મળે ને કે યાર શેરબજાર તો ન કરાવે એમાં તો લોસ જાય તો એને પાંચ મિનિટ બેસાડવાના એક ચા પીવડાવવાની એને કહેવાનું કે તમે શું કરતા હતા તમે ડેફિનેટલી કહો છો આ ચારે ચાર પોઈન્ટ એમાં મેચ થશે ડિસિપ્લિન અને સિસ્ટમનું તમને ક્યાંય નિશાની જ નહીં જોવા મળે ગેરંટીડથી આની એટલું બધું ડેન્જરસ છે ઘણી વખત શું થાય આપણા બધાનું હ્યુમન નેચર છે કે આપણે જ્યારે મિસ્ટેક થાય ને ત્યારે આપણને આપણી જવાબદારી લેવી ન ગમે તેને કહેવાય ઓનરશીપ કહેવાય અકાઉન્ટેબિલિટી કહેવાય એટલે આપણે શું કહીએ શેરબજાર સટ્ટો છે મોટા માણસોનું જ કમાવું છે એમાં ન પડાય સમજાણું આ બધા આર્ગ્યુમેન્ટ છે આ બધું ન ચાલે શેર માર્કેટમાં જો તમે નવા હોય ને તો તમારી જર્ની તમારે ધીમી રાખવાની પેશન્સ રાખવાનું ધીરજ રાખવાનું ધીરે ધીરે શીખવાનું એક્સપેરિમેન્ટ કરવાનું પોતાની જાતને મજબૂત બનાવવાની પેટર્ન્સ ઉપર સિસ્ટમ્સ ઉપર ધ્યાન આપો મિસ્ટેક છે લખો સુધારો એવી રીતના ધીમે ધીમે તમે આગળ આવી જશો આજે આવી ગયા કાલે કમાઈને નીકળી જવું છે સ્ટોક માર્કેટ તો શોર્ટકટ છે ચલો દસ વોટ્સઅપ ચેનલ ફોલો કરી લઈએ ટેલિગ્રામ ચેનલ ફોલો કરી લઈએ અમુકને પૂજવા માંડી અમુકના અકાઉન્ટ ફોલો કરવા માંડી એનાથી કંઈ નહીં થાય જિંદગીમાં કંઈ નહીં આવે કોઈ તમારી લાઈફમાં વેલ્યુ એડિશન નહીં થાય એવા લોકોને ફોલો કરો કે તમારી લાઈફમાં વેલ્યુ એડ કરે કન્ટેન્ટ એડ કરે રીલ્સ એડ કરે એવા લોકોને ફોલો ન કરો બરાબર છે જો તમે નવા હોય તમે ક્યાંય મૂંઝાતા હોય કન્ફ્યુઝનમાં હોય તમને અમુક ડાઉટ્સ હોય તો મારી સાથે તમે વોટ્સઅપમાં લોંગ ટર્મ જોડાઈ શકો બને એટલું હું તમને ગાઈડ કરીશ બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોડ્સ ઓફ લવ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો ને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડી ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશન હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન